द्वारकाना कल्याणपुर तालुकाना रावण गामे लीला दुकाळनी मांग साथे कोंग्रेसनो नवतर विरोध नोंधाव्यो छे। खेतरोमां भरायेला पाणीना तरण स्पर्धा योजाई हती अने किसानोने सहाय न मळती होवाना आक्रोश साथे ज तरण स्पर्धाना विजेताओने ईनाममां लोलीपॉप आपवामां आव्यो हतो। रावल गाममां सतत वरसादना कारणे सोरठ नदीमां पाणीनुं पुष्कळ प्रमाण हतुं अने आ वहेणथी ज पाणी रावल गाममां घुसी गयुं हतुं, જેથી મોટા પ્રમાણમાં તારાજી સર્જાઈ હતી અને જ્યાં ખેડૂતોના ખેતરો હતા ત્યાં નદીઓ થઈ ગઈ હોવા છતાં પણ પાણી ખાલી કરવામાં આવ્યું ન હતું અને ખેડૂતોએ સહાય યોજનાનો આશ્ચર્યચકિત વિરોધ નોંધાવી ખેડૂત સહાય પેકેજની માંગ કરી સરકારનું ધ્યાન દોરવાના પ્રયાસ હાથ ધર્યા હતા। અહેવાલ પ્રથમ સિરાણા જામનગર। આટલા વરસાદ પડવાના કારણે અમારા ગામમાં એટલી ઉતરસી થઈ છે ને એટલું નુકસાન થયું છે, એનું કારણ એક જ છે કે જે ઉપરવાસ વર્તુ ડેમના એક સાથે 20 દરવાજા જે ખોલવામાં આવ્યા છે પૂરની સ્થિતિમાં, અને હાલ તમે જોઈ પણ શકો છો મારી આજુબાજુમાં અને મારા હાથમાં મારે જ મગફળીના છે જે એમાં કોઈ પણ જાતનું ઉત્પાદન કે અત્યારે અમને થઈ શકે એમ નથી। તો આપ મોલ છે, અમે આ ત્રીજી વખત અમે માંડવી વાવી છે અને મારે એક ફેરેનો ખર્ચો 8000 રૂપિયા વીઘો લાગ્યો છે, તો મિનિમમ અત્યારે મેં 3 ફેરે વાવનું કરી ચૂક્યો છું તો મારે 20-15 હજાર રૂપિયાનો ખર્ચ લાગ્યો છે। તો હજી મિનિમમ આ મારે પાણી જે છે એ 1 મહિનાની આસપાસ ઓસરી રહેશે અને ત્યારબાદ હું પાછી નવી ખેતી કરીશ। ખેતી કરવા પ્રમાણે સામે મારે ધોવાણનું જે નુકસાન છે, કેમ કે હું વાવીશ તો શકીશ જ નહીં, કેમ કે આ પૂરની સ્થિતિથી જે પાણીના ઝરકા લાગી ગયા છે ત્યાં પહેલાં તો હું માટી નાખીશ, તે પછી મારે નવું વાવેતર કરવામાં આવશે, ત્યાં સુધી હું કોઈ પણ મોલ હજી વાવી નહીં શકું। દેવભૂમિ દ્વારકામાં 335% વરસાદ તો પડ્યો જ છે, પણ રાવલની અંદર 8 વખત બેટમાં ફેરવાયું છે અને 8-8 બેટમાં ફેરવા પાછળનું કારણ સાની ડેમ સોરઠી ડેમમાં અવિરત પાણી ચાલુ હોય અને વર્તુ ડેમના દરવાજા એક આરે ત્યાં પાણી એકઠું કરવામાં આવે વર્તુ ડેમમાં અને પછી એક આરે છોડવામાં આવે, એટલે આ જે ધક્કો લાગે છે ધક્કાના કારણે ઘોડાપુરની જગ્યાએ હાંડિયાપુર આવે છે અને એના કારણે ખેડૂતોના ખેતરની તારાજી જે સર્જાઈ છે એનું મુખ્ય કારણ છે। ખેડૂતોએ 1 વખત નહીં 3-3 વખત પાક વાવ્યા છે, પણ અત્યારે જે છેલ્લું પૂર આવ્યું એ પૂરની અંદર ખેડૂત હવે પાક વાવવા જેવો નથી રહ્યો, કારણ કે ખેતરની માટી ધોવાઈ ગઈ છે, ખેડૂતના ખેતરની અંદર નદીઓ થઈ ગઈ છે અને આ જ ખેતરની નદીઓમાં આજે કિસાન કોંગ્રેસ દ્વારા એક અનોખો કાર્યક્રમ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તરણ સ્પર્ધા અમે અમારા ખેતરમાં રાખી હતી, આ અનોખો કાર્યક્રમ એટલા માટે હતો કે સરકારે જે કિસાન સહાય યોજના અને એના જે અનોખા નિયમો કર્યા છે એ નિયમોના જવાબ આ તરણ સ્પર્ધા કરી ખેતરમાં તરણ સ્પર્ધા કરી અને આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે। સરકારના આંખ કાન અને નાક ખોલવા માટે આજે કિસાન કોંગ્રેસ દ્વારા અનોખો કાર્યક્રમ કરી અને વિજેતા ઉમેદવારને લોલીપોપ આપી, એક લોલીપોપ પ્રતિકાત્મક આપી અને આખે આખો જે કાર્યક્રમ છે એ લોકોનું ધ્યાન દોરવા માટે, સરકારનું ધ્યાન દોરવા માટે, એસી ઓફિસોમાં બેસી અને જે નિયમો બનાવે છે એમનું ધ્યાન દોરવા માટે આજે અમે કાર્યક્રમ યોજ્યો હતો।